દસાંશ સંખ્યાઓ સહસ્ત્રાંશવાળી સંખ્યાઓ બધી ભેગી આવી છે જે મેં 8.1માં બધું તમને સાથે જ કરાવી દીધું છે. તમને તમારો દાખલા નંબર 1 અને 2 તો કોષ્ટક નિયમ છે એ આપણે જવા દઈએ. દાખલા નંબર 3માં તમને એવું કીધું છે નીચેની દશાંશ સંખ્યાને સ્થાન કિંમતમાં તમારી દરેક અંકની સ્થાન કિંમત દર્શાવો. તમને 0.29 બરાબર છે એટલે પોઈન્ટ પહેલા કોઈ સંખ્યા છે નહીં. 0.29 પોઈન્ટ પછી પહેલી સંખ્યા 2 એટલે 2 ના છેદમાં 10 પછી 9 તો 9 ના છેદમાં 100 બરાબર છે. મેં 10 અંશવાળી 100 મીન્સ 10 અંશવાળી 57 57 એટલે 100 વાળી અને 100 અંશ એટલે 1000 બધી સંખ્યાઓ ભેગી કરી અને મેં તમને 8.1 પ્રેક્ટિસ બુકમાંથી કરાવી દીધી જે તમારી 8.2 ની અંદર 57 એટલે કે 100 વાળી અને 100 અંશ એટલે કે 1000 વાળી સંખ્યાનું તમને 8.2 આપેલું છે બરાબર છે. એટલે એ દાખલા અત્યારે હું તમને જસ્ટ સમજાવું છું બધું તમને આવડે છે. પછી 10 અંશ સ્વરૂપે લખવાની કીધું છે. પછી શબ્દમાં અંકમાં લખો. પછી સ્થાન સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું કીધું છે અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો. બાકી બધા એની પહેલામાં મેં તમને કરાવી દીધું ખબર છે. 10 અંશ સંખ્યામાં કે છેદમાં 4 હતા તો આપણે 100 સુધી ગયા હતા ગુણાકાર કરી નીચે 25 વડે તો ઉપર પણ 25 વડે ગુણાકાર પછી 125 વાળી સંખ્યા હતી અને પહેલાના લેક્ચર તો આપણે 1000 સુધી ગયા હતા બરાબર. તો આની અંદર તમને 8.2માં એવા જ દાખલા આપ્યા છે જે મેં 8.1 તમને કરાવ્યું હતું. એટલે 8.2 આખું તમારે તમને જાતે કરવાનું છે. જો તમને ન સમજાય તો એ વસ્તુ તમારે મને પૂછવાની છે. હવે તમારું ટેક્સ્ટ બુકનું 8.3 થાય પણ પ્રેક્ટિસ બુકમાંથી હું કરાવું છું તો પ્રેક્ટિસ બુકનું મારું સાથે 8.2 થશે બરાબર છે. પણ અત્યારે આપણે ચલો એવું જ નથી નાખી કે 8.3 તમને આ દાખલા હું તમારી ચોપડીમાંથી જ કરાવી દઉં. 8.3 પાઠ્યપુસ્તકમાંથી બરાબર તમને એમ કીધું છે. દાખલા નંબર 1 જ દાખલો આપ્યો છે તમને કે કઈ સંખ્યા મોટી છે. કઈ સંખ્યા મોટી છે એવું તમને પૂછેલું છે અને એનો આપણે શું આપવાનું છે એટલે જવાબ આપવાનો છે કે કઈ સંખ્યા મોટી છે. હવે આ વસ્તુ સમજાવતા પહેલા મારે તમને એક વસ્તુ સમજાવવાની છે કે તમને એવું આપ્યું છે કે 0.5 આપે 0.5 આપ્યા 0.50 આપ્યા 0.500 આપ્યા બરાબર કે 0.5000 છે. હવે તમે જો પોઈન્ટ પછી એક સંખ્યા પોઈન્ટ પછી બે પોઈન્ટ પછી ત્રણ ને પોઈન્ટ પછી ચાર પણ બેટા એક વાત યાદ રાખો કે પોઈન્ટ પછી પહેલી સંખ્યા અહીંયા પણ કેટલી આવે 5 અહીંયા પણ 5 આવે અહીંયા પણ 5 આવે અહીંયા પણ 5 આવે પાછા મીંડાનો જ ફેર કરો છો. પહેલું એક મીંડું છે પછી બે પછી ત્રણ ને પછી ચાર એવી રીતે. તો આ જે અપૂર્ણાંકો છે બેટા એની કયા અપૂર્ણાંક કહેવાય બેટા સમ અપૂર્ણાંક કહેવાય. કેવા અપૂર્ણાંક કહેવાય સમ અપૂર્ણાંક. આ વસ્તુ સમજો એટલે કઈ સંખ્યા પોઈન્ટમાં મોટી છે એ આપણને ખ્યાલ આવી જશે બરાબર. હવે તમને એ સંખ્યાઓ સમજાવતા પહેલા તમને એની એક આપ્યું છે અને અહીંયા આપ્યું છે 0.99 બરાબર. હવે તમને વિચાર ટીચર આમાં કઈ સંખ્યા મોટી છે. ચાલો અહીંયા આગળ એક આપ્યું છે એટલે આ પૂર્ણાંક સંખ્યા છે બરાબર છે. પૂર્ણાંક સંખ્યા દીધી ને એક પૂર્ણ પૂરું થઈ ગયું અને અહીંયા 0.99 અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો અહીંયા પોઈન્ટ મૂકીને બે મીંડા મૂકીએ તો એક મોટા થાય 99 કરતાં. એટલે આ બાજુ જે સંખ્યા મોટી છે એ સંખ્યા બાજુ આપણો પાકડો ખુલે બરાબર. એવી તમને બીજી સંખ્યા એ આપી છે તે 1.09 અહીંયા તમને એવું આપ્યું છે 1.0 અને પછી આપ્યા છે 3. કેટલા આપ્યા છે 3. ચાલો હવે એને તમે જોઈ લો. અહીંયા તમને વિચાર કઈ સંખ્યા મોટી ચાલો પહેલા તો જોઈ લો. અહીંયા પણ પૂર્ણાંક સંખ્યા છે અહીંયા પણ આ પોઈન્ટ પહેલા એક સંખ્યા ને પોઈન્ટ પહેલા એટલે એક પોઈન્ટ થઈ ગઈ. અહીંયા પોઈન્ટ પછી પહેલી સંખ્યા 0 અહીંયા પણ 0. અહીંયા પોઈન્ટ પછી બીજી સંખ્યા 9 અહીંયા પણ 9 છે. અહીંયા પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 3 છે અને અહીંયા ઘણી કોઈ સંખ્યા નથી નથી એટલે આપણે સમજી લઈએ કેટલા છે 0. તો હવે તમે જુઓ તો 90 મોટા કે 3 મોટા 3 મોટા ઓકે તો એ બાજુ પાકડો સમજાય છે. એટલે આવી રીતની મોટી સંખ્યાઓ વાળા દાખલા તમને તમારી તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપેલા છે જે હું હમણાં તમને કરાવું છું. અહીંયા તમને 2 આપ્યા છે અને અહીંયા 1.999. હવે તમે જ મને કહી શકો કે આના સંખ્યા કઈ મોટી છે. અહીંયા બેટા પોઈન્ટ પહેલા કેટલી સંખ્યા છે 1. અહીંયા પોઈન્ટ પહેલા કેટલી સંખ્યા થાય 2. પોઈન્ટ પછી 1, 2 અને 3 છે. ચાલો અહીંયા કાંઈ નથી નથી કાંઈ એટલે આજે બ્લેક પેન થી કર્યું છે મેં જાતે કર્યું છે
तो एक पॉइंट एक सौ नौ नौ सौ नव्वाणु टके बे तो के बे એટલે એ બાજુમાં ખૂણો ખૂણે એટલે જ્યારે પણ આવી આવી સંખ્યાઓ આવે ત્યારે આપણે બેટા ધ્યાન રાખીને એનો અભ્યાસ કરવાનો છે કે પોઈન્ટ પછીની સંખ્યાઓ આપણે જોતી રહેવી. ચાલો હવે આપણે વાત કરીએ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલા 8.3 એનો પહેલો દાખલો. આ પ્રેક્ટિસ બુકના દાખલા હતા બેટા, હવે આપણે ટેક્સ્ટ બુકમાં જોઈએ. તો અહીંયા તમને એવું કીધું છે 0.3 અને 0.4. ચાલો અહીંયા પોઈન્ટ પછી 3 છે અને અહીંયા પોઈન્ટ પછી કેટલા છે 4, તો મોટી સંખ્યા કઈ 0.4. ઓકે, પછી તમને એવું આપ્યું છે બીજું 0.07 અને અહીંયા આપ્યું છે 0.02. ચાલો આ સરળતાથી આવી જાય. પોઈન્ટ અહીંયા પોઈન્ટ પછી પહેલી સંખ્યા 0, અહીંયા પણ 0, અહીંયા 7 અને અહીંયા 2, તો કઈ મોટા 7 મોટા. હવે સરળ દાખલા તો આપણને ખ્યાલ આવી જાય. ઓકે ચાલો હવે 3 અને અહીંયા આપ્યા છે 0.8. હવે આ જે સંખ્યા છે પૂર્ણાંક થી અહીંયા પોઈન્ટ પહેલા, તો આ પોઈન્ટ પહેલાની સંખ્યા કહેવાય. એટલે આ બાજુ પાછું પોઈન્ટ પછી કાંઈ નથી, તો હું 0 સમજી છું, તો 3 મોટા કે 0.8 3 જ મોટા થઈ બેટા. ઓકે, એની પછી તમને જવાબ આપ્યો છે દશાંશના ઉપયોગ કરીને શેમાં ફેરવાનું કે
છે કે 5 પૈસા 5 પૈસા હવે તમને મને બધાને ખબર છે કે 1 રૂપિયો 100 પૈસા હોય કેટલા પૈસા એટલે 100 પૈસા ત્યારે કેટલા રૂપિયા થાય એટલે 1 રૂપિયો કેટલા રૂપિયા થાય છે 1 રૂપિયો તો 5 પૈસા એ કેટલા પદસંસ રૂપમાં ફેરવવાનું છે તમને આપણે ક્રોસ ગુણાકાર કરતા હોય છે બરાબર તો આમ તમે જોઈએ તો શું થાય બેટા 5 ગુણ્યા 1 અને છેદમાં કેટલા આવી ગયા બેટા 100 તો 5 એકા કેટલા થાય બેટા 5 એના છેદમાં 100 ચલો હવે દશાંશ સ્વરૂપમાં તમે સરળતાથી ફેરવી શકો છેદમાં કેટલા છે બેટા 100 એટલે 2 મળી ગયા છે પણ તો આપણી પાસે એક જ સંખ્યા છે ઓકે તો આ એક સંખ્યા તો મળી ગઈ પણ આનો 1 0 તો નીચે રહી ગયું તો તમારો જવાબ આવી ગયો 0.05 રૂપિયા રૂપિયાની સાઈન હમણાં ફરી છે બરાબર છે ને આપણે આમ રૂપિયા લખતા હતા પહેલા હવે આ રીતે લખીએ છીએ બરાબર છે તો જ્યારે કોઈ પણ વસ્તુ આપી છે એને દશાંશ સ્વરૂપમાં રૂપિયામાં ફેરવવાની કીધી છે હવે રૂપિયામાં કે સેન્ટીમીટરમાં કે મીટરમાં આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે 1 સેમી બરાબર કેટલા મીટર થાય અહીંયા ખબર હતી કે 1 100 પૈસા હોય ત્યારે કેટલા રૂપિયા થાય છે બેટા 1 રૂપિયા રૂપિયામાં ફેરવવાનું કીધું તું માટે બરાબર છે હવે તમને એવું બીજું આપ્યું છે 75 પૈસા અને 20 પૈસા તો સેમ આ રીતે જ થશે બરાબર છે અહીંયા ઘણી તમને ચાર મૂકવાય કરાય 75 પૈસા ચાલે 75 પૈસા હવે તમે સરળતાથી કરી શકો બરાબર છે કે 100 પૈસા હોય તો કેટલા રૂપિયા થાય બેટા 100 પૈસા એ 1 રૂપિયો તો 75 પૈસા એ કેટલા બરાબર છે તો હવે આપણે એનો ક્રોસ ગુણાકાર કરીએ તો કે 75 ગુણ્યા 1 અને છેદમાં 100 તો શું આવી ગયું બેટા 75 ના છેદમાં 100 છેદમાં 2 મીંડા છે તો 0.75 રૂપિયા ઓકે આ રીતે જ્યારે પૈસાને રૂપિયામાં ફેરવવાના હોય તો આપણે આ રીતેનો દાખલો વ્યવસ્થિત ગણી અને જવાબ આપવાનો છે બરાબર છે આ બોર્ડ ઉપરથી લખી નાખ્યા બરાબર છે પછી જ્યારે 75 પછી કીધું છે તમને 20 પૈસા અને 725 પૈસા અહીંયા તમને એવું કીધું છે કે 50 રૂપિયા અને 90 પૈસા જે રૂપિયામાં આપ્યું છે એની કોઈ ફેરવવાની જરૂર નથી ખાલી પૈસાને જ ફેરવવાના છે એટલે જો સી છે 20 પૈસા એ તો તમને સેમ આ જ રીતે કરવાનું છે એની પછી ઈ છે 725 પૈસા બરાબર એ પણ સેમ આ રીતે જ કરવાનું છે એટલે આવશે પણ તમને ડી આપ્યું છે કે 50 રૂપિયા અને 90 પૈસા ચલો તો ઈ દાખલો હું તમને કરાવી દઉં થોડું એને નવું લાગે છે કે પૈસા અહીંયા તો રૂપિયામાં ફેરવાનું કીધું છે રૂપિયા તો ટીચરે એમને આપેલા જ છે બરાબર તો ઈ વસ્તુ આપણે જોઈ લઈશું શું રકમ આપી છે બેટા 50 રૂપિયા અને 90 પૈસા બરાબર છે ડી 50 રૂપિયા અને 90 પૈસા જો અહીંયા તમે ફેરવવાનું છે ને કીધું બેટા રૂપિયા તો જેને તમને રૂપિયા આપેલા છે એને આપણે ફેરવવાની કોઈ જરૂર જ નથી બેટા શું કરશો આ 50 રૂપિયાને એમ નામ લખી નાખો 50 રૂપિયા વત્તા 90 પૈસાને જ ફેરવવાનું એટલે હવે તમને ખબર છે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો તો 90 એ કેટલા તો અહીંયા તમે એવું કરી શકો 90 ના છેદમાં 100 કરી શકો કેમ છેદમાં 100 લીધા કારણ કે બેટા રૂપિયામાં ફેરવવાના તો ઓલા વખત મેં તમને બધું જ લખી બતાવ્યું કે 100 પૈસા હોય તો 1 રૂપિયો તો અહીંયા તમારે એવું લખવા 90 પૈસા એ કેટલા ઓકે તો આપણે તમે કરી શકો કે 50 વત્તા કેટલા થાય બેટા નીચે 1 અને 2 સંખ્યા છે બરાબર તો 0. કેટલા થાય બેટા 90 એટલે આને તમારે લખવું હોય તો 5.90 એવું તમે દશાંશ સ્વરૂપે લખી શકો 5.90 એટલે કે પોઈન્ટ પહેલા છે એ આપણા શું છે બેટા રૂપિયા અને પોઈન્ટ પછી છે એ પૈસા આને આપણે રૂપિયામાં ફેરવવાનું કીધું હતું માટે મેં આ રીતે દાખલો ગણ્યો છે અહીંયા તમારે ટેક્સ્ટબુકનો દાખલા નંબર 1 પૂરો થઈ જાય છે બરાબર છે આમાં નવું કાંઈ જ નથી ઓકે આ તો મેં કરાવ્યું છે એટલે તમારે કદાચ એકાદો દાખલો જાતે ગણવાનો આવે છે ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 2 અહીંયા તમને જે દાખલો હવે કઈ રીતે આપ્યો છે દાખલો આપણે જોઈ લઈએ
તમને પહેલું જોવું આવ્યું છે કે 15 સેમી કેટલા આવે છે બેટા 15 સેમી આવો પહેલો દાખલો તમારો છે કે 15 સેમી અમે તમને કીધું આપણને ખબર છે કે 100 સેમી હોય તો કેટલા મીટર થાય બેટા 1 મીટર 100 સેમી કેટલા મીટર થાય છે 1 મીટર થાય તો આપણને કેટલા આપેલા છે બેટા કેટલા આપ્યા છે અહીંયા બોર્ડ ઉપર તમને આપ્યા છે 15 સેમી થોડી માત્ર ચલો 100 સેમી બરાબર કેટલા મીટર આપે છે 1 તો 15 સેમી એ કેટલા ઓકે ચલો તો 15 સેમી એ કેટલા હવે ક્રોસ ગુણાકાર આપણે કરી શકીએ તો 15 × 1 અને છેદમાં કેટલા લખ્યા બેટા 100 15 × 1 15 ને છેદમાં 100 તો તમે શું લખી શકો બેટા 0 નીચે બે સંખ્યા છે ઉપર પણ બે છે એટલે આપણને મળી ગયા 0.15 મીટર ચલો હું દાખલો ફરીથી તમને આ સમજાવું છું જોઈ લો તમને ખબર છે કે 100 સેમી હોય ત્યારે કેટલા મીટર થાય બેટા 1 તો આપણને કેટલા સેમી આપે છે 15 તો 15 સેમી એ કેટલા બરાબર છે તો 15 × 1 અને છેદમાં 100 આપણે એને ક્રોસ ગુણાકાર કર્યો હતો શું કર્યો છે બેટા ક્રોસ ગુણાકાર કર્યો છે બરાબર આવો જ બીજો દાખલો તમને તમારી ટેક્સ્ટબુક ની અંદર આપેલો છે કે 6 સેમી કેટલા સેમી આપો છો બેટા બીજો દાખલામાં 6 સેમી એવું લખેલું છે ઓકે ચાલો સેમી ને સેમાં ફેરવવાનું છે બેટા મીટર હવે આપણને ખબર છે કે 100 સેમી હોય તો કેટલા મીટર થાય બેટા 1 મીટર 100 સેમી કેટલા મીટર થાય 1 તો 6 સેન્ટીમીટર એ કેટલા પ્રશ્ન આપી દીધો છે હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ છે તો કે 6 × 1 અને છેદમાં કેટલા લઈ લઈએ છે બેટા 100 એટલે હવે જુઓ 6 × 1 6 એના છેદમાં કેટલા થઈ ગયા બેટા 100 હવે જોઈ લો નીચે બે લીલા છે તો બરાબર છે એક સંખ્યા તો આપણી પાસે છે એક નથી તો શું મૂકી દીધા બેટા 0 અને પછી શું લખવાના મીટર ક્યાં ક્યાં આપણે સેમાં ફેરવ્યા છે મીટરમાં 0.06 મીટર ઓકે બરાબર છે હવે એ ટેક્સ્ટ બુકમાંથી હવે આની પછીનો જે દાખલો છે એ પાછો હવે એનો જે પૈસા રૂપિયાવાળો હોય તો એ રીતનો જ છે આ બોર્ડ ઉપરથી લખી નાખો એટલે એ દાખલો પણ આપણે જોઈ લઈએ તમને એવું આપ્યું છે 2 મીટર અને 45 સેન્ટીમીટર સીમા 2 મીટર અને 45 સેન્ટીમીટર ઓલામાં જેમ આપ્યું હતું એમ જ આપ્યું છે હવે આ તો મીટરમાં જ છે એટલે એ તો એમનું એક લખી નાખવાનું બરાબર વત્તા આ 45 સેમી છે હવે જો અહીંયા હું તમને કરીને બતાવું તો તમને ખબર છે કે ઓલામાં મેં નહોતું લખ્યું અહીંયા તમને લખી નાખું છું 100 સેમી કેટલા મીટર થાય બેટા 1 તો 45 સેન્ટીમીટર એ કેટલા હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 45 ના છેદમાં કેટલા આવી જાય બેટા 100 45 એકા 45 ને ના છેદમાં કેટલા આવી ગયા 100 એટલે અહીંયા તમે લખી શકો કે 100 2 મીટર તો છે તે વત્તા છેદમાં 45 ના છેદમાં 100 છે એટલે 0 પોઈન્ટ કેટલા થાય બેટા 45 મીટર થાય છેદમાં 100 છે એટલે પાછળથી 2 તો આનો જવાબ શું આવે બેટા 2.45 મીટર ઓલા મને રૂપિયામાંથી પૈસાને રૂપિયામાં ફેરવવાનું હતું ત્યારે પણ આ જ રીતનું હતું જેને મીટરમાં આપેલું છે એનું આપણે કાંઈ કરવાની જરૂર જ નથી જેનું સેમીમાં આપ્યું છે એને આપણે સેમાં ફેરવવું પડે મીટરમાં 100 સેમી 1 મીટર તો 45 એ કેટલા તો 45 એ 45 ના છેદમાં 100 છેદમાં 2 લીલા છે એટલે પાછળથી પોઈન્ટ 2 કાપવાનું હતું કે 0.45 પછી બંનેનો સરવાળો તો 2.45 એવો જવાબ આવી જાય છે ચલો આ જ રીતનો તમારો જે દાખલા નંબર 2 છે એમાં બીજા 2 કે 3 દાખલા બાકી છે આટલું જ યાદ રાખવાનું જે સેમી આપ્યું છે એને આપણે સેમાં ફેરવવાનું છે મીટરમાં 100 સેમી 1 મીટર તો તમને જે આપ્યું છે એના કેટલા પછી છેદમાં 2 પોઈન્ટ કાપવાનું હવે છેલ્લો એક દાખલો તમને એવો આપ્યો છે શું છે બેટા ઈ 419 સેન્ટીમીટર ચલો હવે આવું હોય તો આવો જ દાખલો તમને ઉપર પણ છે તે બરાબર મેં તમને જાતે આપ્યું ઓકે ચલો આવું હોય તો કઈ વાંધો નહીં આપણને ખબર છે કે 100 સેમી હોય બેટા ત્યારે કેટલા મીટર થાય 1 મીટર બરાબર તો અહીંયા તમને કેટલા આપે છે 419 સેન્ટીમીટર એ કેટલા પછી આમ ક્રોસ ગુણાકાર તો 419 × 1 ને છેદમાં 100
છેદમાં 100 છે એટલે પાછળથી પોઈન્ટ કાપીએ તો બરાબર 4 ગુણ્યા 19 તો 1 અને 2 પછી પોઈન્ટ કપાય તો 4.19 મીટર. કોઈ પણ રીતનો દાખલો હોય આપણે જે સ્ટેપ બાય સ્ટેપ કરીએ છીએ એ સ્ટેપના આધારે જ આગળ વધવાનું કે જેથી આપણને કોઈ પણ પ્રશ્ન થાય નહીં. જો 419 સેમી 100 સેમી 1 મીટર તો 419 એ કેટલા પછી ક્રોસ ગુણ્યા 419 ગુણ્યા 1 ને છેદમાં 100 419 એટલે 419 છેદમાં 100 હવે છેદમાં 100 છે એટલે પાછળથી 2 પોઈન્ટ 2 સંખ્યા લેવાની બરાબર તો 4.19 મીટર બરાબર છે. ચાલો લખીએ આમાં તમારે એક દાખલો અને દાખલા નંબર 1 માં કંઈક 2 દાખલા બાકી રહે છે જે આપણે આપણે જાતે કરવાના રહેશે બરાબર છે. હવે આની પછી દાખલા નંબર 3 દાખલા નંબર 3 ની અંદર તમને એવું કીધું છે દશાંશનો ઉપયોગ કરીને સેમીમાં ફેરવો પછી કિલોમીટરમાં ફેરવો અને કિલોગ્રામમાં ફેરવો એવા જે 3 દાખલા છે એનો અભ્યાસ હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે કરીશું અને એની પછી બેટા દશાંશ સંખ્યાના સરવાળા બાદબાકી તમને આવે છે બરાબર. આ પ્રકરણ ખૂબ સરળ છે એટલું જ યાદ રાખવાનું છે. પોઈન્ટ મૂકતી વખતે પોઈન્ટ કાપતી વખતે જ આપણે એનો ધ્યાન રાખીને અભ્યાસ કરવાનો છે. તો આજે આપણો 8.4 નો દાખલા નંબર 1 અને 2 મેં ટેક્સ્ટબુકનો કરાવ્યો છે બરાબર છે. જે તમારે વ્યવસ્થિત રીતે જે એક બે દાખલા બાકી રહે છે એ તમે તમારી જાતે કરી નાખજો. બાકી તો લગભગ બધા જ દાખલા કવર કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ સરવાળાને જે કાંઈ આવે છે જે અભ્યાસ કરવાનો છે એનો અભ્યાસ કરીશું.